કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય લિખિત ક્રાંતિકારી વિચારો આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. દુઃખ કાલ્પનિક હોય છે. વૈરાગ્યનો અર્થ છે રાગોને છોડી દેવું. રાગ મનોવિકારને, દુર્ભાવનાઓને અને કુસંસ્કારોને કહે છે. બિનજરૂરી મોહ, મમતા, ઈર્ષા, દ્વેષ, ગુસ્સો, શોક, ચિંતા, તૃષ્ણા, ભય, કુંડાવું, બળાપો વગેરેને કારણે મનુષ્યના જીવનમાં ઘણી અશાંતિ અને ઉદ્વેગ રહે છે. તત્વચિંતક સોક્રેટિસનું કંદન છે કે સંસારમાં જેટલા દુઃખો છે એનામાં મોટાભાગના કાલ્પનિક છે. માણસ પોતાની કાલ્પનિક શક્તિની મદદથી એને પોતાના માટે ઘડીને તૈયાર કરે છે અને એનાથી ડરીને પોતે દુઃખી થાય છે. જો એ ઈચ્છે તો આ કલ્પના શક્તિથી એને દૂર કરીને પોતાના દ્રષ્ટિકોણને શુદ્ધ કરીને એ કાલ્પનિક દુઃખોને જંજાળમાંથી છુટકારો મેળવી શકે છે. આધ્યાત્મિક શાસ્ત્રોમાં આ વાતોને સૂત્રોના રૂપમાં કહીએ છીએ. વૈરાગ્યથી બધા દુઃખોમાંથી મુક્તિ મળે છે. આપણે જેટલું સુખ ઈચ્છીએ છીએ એટલું ભોગવી શકતા નથી. ધનની, સંતાનની, લાંબા આયુષ્યની, પોતાની ઈચ્છા પ્રમાણે સંજોગો મળે વગેરે એવી તૃષ્ણાઓ કોઈ પણ રીતે પૂરી કરી શકાતા નથી. એક ઈચ્છા પૂરી થવા બીજી 10 ઈચ્છાઓ જાગે છે. ઈચ્છાઓનો કોઈ અંત નથી. આ બધી અતૃપ્તિથી બચાવવાનો સીધો સાદો રસ્તો એ છે કે પોતાની ઈચ્છાઓ પર કાબુ રાખવાનો છે. આ સંયમ દ્વારા, વૈરાગ્ય દ્વારા જ દુઃખોથી છુટકારો મેળવી શકશો. દુઃખોથી છુટકારો મેળવવાનો એકમાત્ર ઉપાય વૈરાગ્ય છે. સંસારમાં રહી, મોહથી પર રહી, કર્મ કરીએ એને વૈરાગ્ય કહેવાય. અખંડ જ્યોતિ, નવેમ્બર 1946, પેજ નંબર 15, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર. આપનું હાર્દિક સ્વાગત કરે છે ઋષિ ચિંતન ચેનલમાં પધારવા બદલ.